આવું ગાલી ગલોચ નું કંઈક મળતું હશે અને એ એનું પ્રદર્શન કરે છે અમે અમારું. વિરજી ઠુમર દ્વારા પ્રધાનમંત્રીને અપશબ્દો કહેવાની ઘટના હજુ પણ શાંત થઈ નથી, ત્યારે હવે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કોંગ્રેસના પૂર્વ સાંસદ વિરજી ઠુમરને આડે હાર લીધા છે અને આની સાથે જ તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. ત્યારે શું છે સમગ્ર મામલો જાણીએ આપણે વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું છું કરણ. વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી પહેલા અમરેલી જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. 4 દિવસ પહેલા કોંગ્રેસનું એક સંમેલન યોજાયું હતું, જેમાં પૂર્વ સાંસદ વિરજી ઠુમરે જાહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક શબ્દ બોલ્યા હતા. જે મામલે જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલ ધોરાજીયાએ અરજી આપતા સિટી પોલીસે નોન કોગ્નિઝેબલ એટલે કે NC ગુનો નોંધ્યો હતો, ત્યારે હવે પુરુષોત્તમ રૂપાલાએ પણ વિરજી ઠુમરને આડે હાથ લીધા છે. ગઈકાલ અમરેલીની વિદ્યાસભા સંકુલ ખાતે રાજ્ય સરકારની ભાગીદારીથી જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે મીડિયાએ વિરજી ઠુમરના નિવેદન વિશે પૂછ્યું ત્યારે તમને શું કહ્યું તે એકવાર તમે પણ સાંભળી લો. સરજી, વિરજી ઠુમર પ્રધાનમંત્રી વિરુદ્ધ અસભ્ય ભાષા બોલ્યા છે એનું શું કહેશો આપ? અમે તો સુશાસનની કલ્પનામાં ચાલીએ છીએ, દેશની સુખાકારીની કલ્પનામાં ચાલીએ છીએ. કોંગ્રેસ પાર્ટી પાસે આવા કોઈ વિષયો નહીં હોવાને કારણે, અથવા તો એમના નેતૃત્વ પાસેથી એવી કોઈ પ્રેરણા નહીં મળતી હોવાને કારણે, અથવા તો એમના નેતાઓ પાસેથી જે મળતું હશે તે આવું ગાલી ગલોચનું કંઈક મળતું હશે, એટલે એનું પ્રદર્શન કરે છે. અમે અમારું કરીએ છીએ. તમને જણાવી દઈએ કે સિટી પોલીસ દ્વારા IPC 499-500 મુજબ અમરેલીના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે કોંગ્રેસ પક્ષના સ્નેહ સંવાદ સંમેલન કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના પક્ષના પૂર્વ સાંસદ વિરજી ઠુમર દ્વારા પોતાના ભાષણમાં ઈરાદાપૂર્વક વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે જાહેરમાં અપમાનજનક શબ્દો બોલી બદનક્ષી કરી જાહેરમાં સુલેહ શાંતિનો ભંગ થાય તેવી રીતે કૃત્ય કરવાનો 80 ગુનો નોંધવામાં આવ્યો છે. અમરેલી પોલીસ કોર્ટની મંજૂરી લઈ આ મામલે આગળ તપાસ હાથ ધરાશે. ત્યારે આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો. જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.